અમારો એક રખેવાળ, એક સિપાઈ, એક ચોકીદાર બાઉદ્દીન કોલેજની રખેવાળી કરતો હોય છે અને એને સાચા મોતીની માળા મળે છે. અને જો ત્યારે છૂઆછૂતના, અસ્પૃશ્યતાના આવા બધા બંધનો હતા, પણ એને શું કર્યું, એને સાચા મોતીની માળા મળી એટલે લાકડી વડે, કારણ કે ચોકીદાર હતો એની પાસે લાકડી હતી, એ લાકડીની અંદર એ માળાને ચડાવી અને નવાબની કચેરી જૂનાગઢમાં આવ્યો. નવાબની કચેરીમાં લાકડી ઉપર માળા ચડાવી અને આ વ્યક્તિ છે એ લઈ આવ્યો. નિમ્ન જ્ઞાતિનો હતો ત્યારે, જે છૂઆછૂતના, અસ્પૃશ્યતાના આવા બધા બંધનો હતો ત્યારે સમા જે કચેરીની અંદર બેઠેલા માણસો છે ને, એ આની મજાક કરે છે કે આને તો આને શું ખબર પડે, અને આ માળા જુઓ તો આ લાકડી ઉપર ચડાવીને આ માળા લઈ આવ્યો છે, સાચા મોતીની માળા છે. આમ ગમે એમ તો આવો માણસ છે ને, એવા અમુક શબ્દો બોલે છે. એટલે ત્યારે આ માણસ જવાબ આપે છે કે આમ જો હાથ પણ આ માળા, આ માણસ છે, આ માળાને હાથ નથી અડાડતો. ત્યારે આ માણસ જૂનાગઢની કચેરીમાં જવાબ આપે છે કે મેં એટલા માટે આ માળાને હાથ નથી અડાડ્યો, કારણ કે મેં એક નરસિંહ મહેતાની કવિતા સાંભળી છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીઠ પરાઈ જાણે રે, એમાં એક કડી આવે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર ધન નવ જાલે હાથ. આ મારી નથી ને, એટલા માટે મેં આને હાથ નથી અડાડ્યો. આ કવિતા એના હૃદય સોંસરી નીકળી ગઈ કહેવાય. એટલે આવા તો અનેક જે કવિતાઓ છે, પછી નિબંધ, કોઈ પણ લખાણ હોય એ પણ સમાજની અંદર જો કોઈ સારું લખી શકતું હોય, કોઈ સારું બોલી શકતું હોય, કોઈ સારું દોરી શકતું હોય, આ બધા માધ્યમો છે. અને આપ સૌ અંદર એ કળા પડેલી છે. આજે આપ એ કળાને બરાબર ખીલવો, આજે એ બરાબર કળા છે કે તમારી ફૂલે ફાલે અને આપ સૌ આ ક્ષેત્રની અંદર આગળ વધો એવી શુભકામના સાથે વિરમું છું. જાણે જાભાઈ કારણ કન્યાનું.